સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અલગ અલગ કોર્સના વિદ્યાર્થીઓના બીજા સેમેસ્ટરનો અભ્યાસક્રમ શરૂ થઈ ગયો છતાં પણ પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા હજુ નથી લેવાઈ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમેસ્ટર 1ની પરીક્ષા હજુ સુધી ન લેવામાં આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જૂન 2023માં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની પ્રથમ સત્ર પૂર્ણ થઈ ગયું, તેમ છતાં આ વિદ્યાર્થીઓની પરીક્ષા નથી લેવામાં આવી. બીજું સેમેસ્ટર પણ શરૂ થઈ ગયું છે. નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ નવો સિલેબસ ખૂબ જ મોડો આવ્યો, જેના કારણે પરીક્ષા લેવામાં ખૂબ જ મોડું થયું હોવાનું પરીક્ષા નિયામકે જણાવ્યું છે. ત્યારે 25,000 કરતાં વધારે વિદ્યાર્થીઓના ભાવિ પર સવાલો ઊભા થયા છે. પહેલી વસ્તુ એટલે પરીક્ષા કદાચ મોડી થઈ છે, કદાચ થોડી ઘણી, પણ એના બે બેસિક કારણ છે કે કોઈ પણ પરીક્ષાનું આયોજન અભ્યાસક્રમ અનુરૂપ થતું છે. અભ્યાસક્રમમાં એના CGPA SGPA ગ્રેડિંગ ગ્રેડ સિસ્ટમ નક્કી થતી હોય છે. અભ્યાસક્રમમાં એના વિષયો નક્કી થતા હોય, કારણ કે આર્ટ્સ છે તો આર્ટ્સમાં કયા વિષય ભણાવવા, કયા કયા વિષયો તો કઈ સ્પેશિયલાઇઝ રાખી તે અભ્યાસ સમિતિ નક્કી કરે. અભ્યાસ સમિતિના આધારે એનું પરીક્ષાનું માળખું બને. જૂન 2023માં NEP અસ્તિત્વમાં આવી, નેશનલ એજ્યુકેશન પોલિસી. હવે આ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં એ લોકોએ જે પહેલા સબ્જેક્ટ હતા કોર, ઇલેક્ટિવ 1, ઇલેક્ટિવ 2 હતા, એના બદલે એ લોકોએ મેજર, માઇનોર, AEC, SCC ને IKS એમ કરી બાયફર્કેશન કરી દીધું. એટલે કે મલ્ટિડિસિપ્લિનરી કોર્સિસ, ઇન્ટરડિસિપ્લિનરી કોર્સિસ, એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ, સ્કિલ એન્હાન્સમેન્ટ સ્કૂલ અને બિગનર નોલેજ સિસ્ટમ. હવે આમાં વિદ્યાર્થીએ પોતે નક્કી કરવાના છે, અથવા કોલેજ નક્કી કરે કે સિલેબસ અથવા કયો અભ્યાસ નક્કી કરવો છે. અભ્યાસ સમિતિ અમને 1215 સબ્જેક્ટ વિષય આપેલા, જુદી જુદી અભ્યાસક્રમ મૂક્યો. કુલ 11 વિષયોની પરીક્ષા, BA, BCOM, BGMC, BSc, BCA, BSc, IT, BSc ઓમ સાયન્સ, BLIB અને BBA. આની પરીક્ષા NEP બાકી છે. મેક્સિમમ ડિસેમ્બર એન્ડ કે જાન્યુઆરી 1st વીકમાં અમે ગોઠવી દઈશું. જે લોકો રિપીટ હતા એની પરીક્ષા 12 અમે લઈ જ રહ્યા છીએ.